મજા મને તો ચાલો ત્યારે આપણે ધોરણ 11 ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો હવે તમને જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કયા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 6. હવે ચેપ્ટર નંબર 6 જે છે તે વનસ્પતિ રિલેટેડ છે, એટલે કે સપુષ્પી વનસ્પતિઓની આંતરિક રચના. તો હવે આપણે આ ચેપ્ટરમાં જોઈશું કે સપુષ્પી જે વનસ્પતિઓ છે, એટલે કે પુષ્પ ધરાવતી જે વનસ્પતિ છે, તો એમના મૂળ, પ્રકાંડ, પર્ણ કે જેની અંદર આવેલા કોષો, પેશી કેવી રીતે ગોઠવાયેલા હોય છે. તો વનસ્પતિ છે, તો વનસ્પતિમાં કેટલા પ્રકારની પેશીઓ આવેલી છે, એમની ગોઠવણી કેવી હોય છે, તો એના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાની. એ તો તમે જાણો છો કે કોઈ પણ ચેપ્ટર આપણે શરૂઆત કરીએ તો એની શરૂઆત શેનાથી થશે, તો એક ટૂંકા સારથી. ટૂંકા સાર એટલે કે પ્રસ્તાવનાથી. તો મોટા કદના સજીવો એટલે કે વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓની રચનાકીય સમાનતાઓ અને ભિન્નતાઓ સહેલાઈથી જોઈ શકાય છે, એટલે કે આપણા જેવા મોટા કદના સજીવ, તો એમાં વનસ્પતિ પણ આવી જાય અને પ્રાણી પણ આવી જાય. તો આપણે એમ જોઈને કહી શકીએ નરી આંખે કે આમાં પર્ણનો આકાર, જો આ વનસ્પતિનો અલગ દેખાય છે, આમાં આ પર્ણ મોટા કદના છે, આમાં આ પ્રકારનું ફૂલ થાય છે, તો આમાં બીજા પ્રકારનું ફૂલ થાય છે. તો આપણે શું કહેવાય કે વનસ્પતિ હોય કે પ્રાણી કે એની રચનામાં સમાનતા અને કેટલી અસમાનતાઓ છે, એટલે કે ભિન્નતાઓ જે છે તે સરળતાથી જોઈ શકીએ છીએ. એટલે કે આપણી વાત કરીએ તો આપણને ખબર છે કે દરેક માનવ બે કાન, બે આંખ, માથું, વાળ, હાથ, પગ ધરાવે છે, તો એને શું કહેવાય, સમાનતા કહેવાય. હવે ભિન્નતા એટલે શું કહેવાય, તો કાનનું કદ કે જે તફાવત હશે, શરીરનો કલરમાં તફાવત હશે, દાંતની રચનામાં, દાંતની રચના એટલે કે દાંતના આકારમાં કોઈના દાંત આગળ હશે, કોઈના દાંત પાછળ હશે, કોઈના દાંતની વચ્ચે ગેપ હશે. તો આવી રીતે આપણે જે તે સજીવોની આપણે જોઈને કહી શકીએ કે આમાં કેટલી સમાનતા છે અને કેટલી અસમાનતા રહેલી છે. તો એવી રીતે જો બાહ્ય રચનામાં સમાનતા અને ભિન્નતા હોઈ શકે તો પછી એની આંતરિક રચનામાં પણ સમાનતા અને ભિન્નતા જોવા મળે છે. એટલે કે મોટા કદની જે વનસ્પતિ છે અને પ્રાણી છે કે જેની આંતરિક રચનામાં રહેલા કોષો, પેશી માં સામ્યતા અને ભિન્નતા જોવા મળે છે. જેમ કે તમને એમ કહ્યું કે વાત કરું તો તમે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 ભણ્યા ને પ્રાણી સૃષ્ટિ, તો પ્રાણી સૃષ્ટિમાં તમે જુદા જુદા સમુદાયો ભણ્યા, તેમાં તમે જોયું કે અમુક પ્રાણી છે કે જેમાં પાચન તંત્ર સંપૂર્ણ હોય છે, અમુક પ્રાણીમાં પાચન તંત્ર અપૂર્ણ હોય છે, બંધ પ્રકારનું રુધિરાભિષણ તંત્ર, અપૂર્ણ પ્રકારનું રુધિરાભિષણ તંત્ર, અમુક પ્રાણી હિમોગ્લોબિન ધરાવે, અમુક પ્રાણી હિમોગ્લોબિન ધરાવતા નથી. તો આવી રીતે આંતરિક રચનામાં પણ સામ્યતા અને ભિન્નતા જોવા મળે છે. વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંતસ્થ રચનાશાસ્ત્ર કહેવામાં આવે છે. આ એક માર્કના ક્વેશ્ચન માટે યાદ રાખવાનું કે વનસ્પતિનો જો આંતરિક રચનાનો અભ્યાસ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે, તો એને અંતસ્થ રચનાશાસ્ત્ર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણે ચેપ્ટર 3, ચેપ્ટર 4 અને ચેપ્ટર 5 કે જેમાં જોયું કે ઓલમોસ્ટ વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિની બાહ્ય રચના એટલે પર્ણની ગોઠવણી, પુષ્પની ગોઠવણી, મૂળના વિશિષ્ટ કાર્યો, મૂળ કેટલા પ્રકારના હોય છે, તો આપણે એ બધું ભણી ગયા. તો હવે મૂળની અંદર રહેલા કોષો કેવી રીતે ગોઠવાય છે, એની અંદર પેશીની ગોઠવણી કેવી રીતે હોય છે, વાહક પેશી એટલે કે જલવાહક પેશી ધરાવે છે કે નથી ધરાવતા, અને જો ધરાવે તો જલવાહક પેશી અને અન્નવાહક પેશીની ગોઠવણી કેવી હોય છે, તો એને શું કહેવાય, તો એને વનસ્પતિની અંતસ્થ રચના કહેવામાં આવે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કોઈ પણ સજીવ હોય
તો કોઈ પણ સજીવનો પાયાનો એકમ શું હોય છે? કોષ હોય છે. તો એવી રીતે વનસ્પતિની વાત કરીએ. તો તમને એમ થશે, ટીચર અહીંયા વનસ્પતિ કેમ લખ્યું છે? તો આપણે અહીંયા વનસ્પતિ એટલે લખેલું છે કે આપણે સપુષ્પી વનસ્પતિઓની આંતરિક રચનાનો અભ્યાસ કરવાના છે આ ચેપ્ટરમાં. એટલે આપણે વનસ્પતિની વાત કરવાના છે. એટલે અહીંયા લખેલું છે કે વનસ્પતિ છે તો એનો પાયાનો એકમ શું છે? કોષ છે. એટલે કે વનસ્પતિનો જે દેહ છે તે કોષોનો બનેલો છે. એટલે કે આખી ને આખી જે વનસ્પતિ છે તે કોષોની બનેલી હોય છે. અને તમે જાણો છો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આવી રીતે તમે જો કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. તો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું થશે? કોષોની સંખ્યા વધે. કોષોની સંખ્યા વધે એટલે એને શું કહેવાય? વૃદ્ધિ થાય. તો શું થશે? કોષોની સંખ્યા વધે તો કોષોનો સમૂહ બને. તો કાર્યને અનુલક્ષીને જે કોષોનો સમૂહ બને તો એને શું કહેવાય? પેશી કહેવામાં આવે છે. ત્યારબાદ પેશી ભેગા મળીને શેની રચના કરશે? તો અંગની રચના કરશે. તો અંગના સંગઠનથી અંગતંત્ર બને છે. અંગતંત્રના સંગઠનથી પૂરું શરીર દેહ એટલે કે શરીર બને છે. સમાનાર્થી શબ્દ દેહ પણ વાપરી શકો. તો આવી રીતે વનસ્પતિ જે છે તો વનસ્પતિનામાં જુદા જુદા અંગોના આયોજનથી અંગતંત્રની રચના થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો વનસ્પતિના વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ કહો વનસ્પતિના વિવિધ અંગો એટલે કયા વિવિધ અંગો? તો ખાસ કરીને એના વિવિધ અંગો ત્રણ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર, મૂળ, પ્રકાંડ અને પર્ણ આ તે ત્રણ વનસ્પતિના મુખ્ય અંગો છે. તો આપણે મૂળની જો આંતરિક રચના માઇક્રોસ્કોપમાં જોઈએ, પ્રકાંડની આંતરિક રચના જો માઇક્રોસ્કોપમાં જોઈએ, કે પછી પર્ણની આંતરિક રચના જો માઇક્રોસ્કોપમાં જોઈએ, તો ત્રણેય ત્રણની રચનામાં જુદાપણું જોવા મળે છે. પછી ભલે વનસ્પતિ એક હોય પણ ત્રણેય ત્રણમાં કોષોની ગોઠવણી, પેશીની ગોઠવણી અલગ અલગ જોવા મળે છે. તો એ કેવી રીતે અલગ અલગ જોવા મળે છે એ તમને જેમ જેમ ચેપ્ટર ભણશો તેમ આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો વનસ્પતિ દેહ છે તો વનસ્પતિ દેહમાં ઘણી એવી પેશીઓ આવેલી હોય છે. તો આ જે ઘણી એવી અનેક પેશીઓ આવેલી હોય છે તો એમની જે રચના છે, ગોઠવણી છે, કે જેમાં જુદાપણું જોવા મળે છે. આથી શું થાય છે? જે નિર્માણ પામેલા જે અંગો છે કે જેની આંતરિક રચનામાં તફાવત જોવા મળે છે. કેમ? કારણ કે પેશીઓની જે ગોઠવણી છે, રચના છે એટલે કે બનાવટ છે, તેમાં જુદાપણું હોય છે. હવે એમાં જુદાપણું હોય પરિણામે જે નિર્માણ પામેલા વનસ્પતિના અંગો છે જેમ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ, કે એમની આંતરિક રચનામાં તફાવત જોવા મળે છે. આવૃતબીજધારી વનસ્પતિઓમાં દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની આંતરિક રચનામાં પણ ભિન્નતા જોવા મળે છે. હવે આવૃતબીજધારીમાં સમાવેશ થતું જે એકદળી અને દ્વિદળી વનસ્પતિ છે તો એમની પણ આંતરિક રચનામાં તફાવત જોવા મળે છે. એકદળી વનસ્પતિની આંતરિક રચના અલગ હશે, જ્યારે દ્વિદળી વનસ્પતિની આંતરિક રચના એટલે કે જે કોષોની ગોઠવણી છે, પેશીઓની ગોઠવણી છે, તેમાં ભિન્નતાપણું જોવા મળે છે. તો તમને અત્યાર સુધી ખબર જ હશે પેશીની વ્યાખ્યા શું હોય, કે સમાન ઉત્પત્તિ ધરાવતા, નિશ્ચિત કાર્ય કરતા અને સમાન ઉદ્ભવ સ્થાન ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. તો આવી રીતે આંતરિક રચનાઓ તેમના ભિન્ન પર્યાવરણને પ્રત્યેના અનુકૂલનો દર્શાવે છે. એટલે કે જે તે સજીવ તમે જાણો છો કે
બધા સજીવો એક જ પ્રકારના નિવાસસ્થાનમાં રહેતા નથી. વનસ્પતિમાં પણ જો અમુક વનસ્પતિ કાબોચિયા જેવી અમુક સમુદ્ર કિનારે રહેતી જોવા મળે છે, અમુક વનસ્પતિ અમુક જંગલ પ્રદેશમાં જોવા મળે છે. દરેક વનસ્પતિ અલગ અલગ પર્યાવરણમાં રહે છે, તો એ અલગ અલગ પર્યાવરણમાં વૃદ્ધિ પામતી નિર્માણ પામતી જે વનસ્પતિઓ છે તો એ ત્યાંના પર્યાવરણને અનુકૂળ તેમનામાં આંતરિક રચના જોવા મળે છે. એટલે કે એમની રચનામાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. તો અહીંયા આપણી આટલી વસ્તુ પ્રસ્તાવનામાં પૂરી થાય છે. ચાલો ત્યારે હવે આપણે જોઈએ કે પેશી એટલે શું. હવે આ જે પેશી છે તેને ઇંગ્લિશમાં ટીશ્યુ કહેવામાં આવે છે. પેશી કે જેને ઇંગ્લિશમાં ટીશ્યુ કહેવામાં આવે છે. સૌથી પહેલાં આપણે જોઈએ પેશીની વ્યાખ્યા શું હશે. હવે એ તો તમને ગમે ત્યારે પૂછું તો આવડી જ જશે કે સમાન ઉત્પત્તિ નિશ્ચિત કાર્યો તેમજ સમાન નિશ્ચિત કાર્યો એટલે કે ચોક્કસ કાર્યો ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. એટલે કે સમાન ઉપસ્થિતિ સ્થાન ધરાવતા, સમાન કાર્ય કરતા અથવા તો ચોક્કસ કાર્ય કરતા, બરાબર. શું કહેવામાં આવે? નિશ્ચિત કાર્ય કરતા અથવા તો સમાન. સમાન એટલે એક જ પ્રકારનું, એક જ પ્રકારનું કાર્ય કરતા કોષોનો જે સમૂહ છે તેને પેશી કહેવામાં આવે છે. ધારો કે સમાન કાર્ય એટલે કે પાણીનું વહન કરતા કોષો ભેગા મળે છે. હવે આ ધારો કે કોષો છે, તો આ કોષ પણ પાણીનું વહન કરે, આ કોષ પણ પાણીનું વહન કરે અને આ કોષ પણ પાણીનું વહન કરે, તો શું થશે? આ બધા જ કોષો ભેગા મળીને સમૂહ બનાવે છે કે જે સમાન કાર્ય કરે છે અને એમનું ઉદ્ભવ સ્થાન એટલે કે ઉત્પત્તિ પણ સમાન છે, તો એને શું કહેવાય? તો એને પેશી કહેવામાં આવે છે. હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં વિવિધ પ્રકારની પેશી જોવા મળે છે. વિવિધ પ્રકારની પેશીઓ આવેલી હોય છે. મૃદુતક, જેમ કે મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી, દ્રઢતક પેશી, વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી, તો એવી રીતે વિવિધ પ્રકારની પેશીઓ આવેલી છે. તો તમે મુખ્યત્વે જોવા જઈએ તો એમ વનસ્પતિમાં મુખ્યત્વે બે પ્રકાર છે, પેશીના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? તો પેશીના મુખ્યત્વે બે પ્રકાર છે. તો કયા બે પ્રકાર? તો સૌથી પહેલો પ્રકાર તો વર્ધનશીલ પેશી, જ્યારે બીજો પ્રકાર અવર્ધનશીલ પેશી. અવર્ધનશીલ પેશી કે જેને સ્થાયી પેશી પણ કહેવામાં આવે છે. તો પેશીના કેટલા પ્રકાર છે? તો ટોટલ બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને અવર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશી એટલે શું કહેવાય? કે કોષો કોષ જે છે તે સક્રિય રીતે કોષ વિભાજન દર્શાવે છે. ક્યાં તો પછી એવી રીતે બી કહી શકીએ કે પેશી છે એટલે કે વર્ધનશીલ પેશી જે છે તે સક્રિય રીતે કોષ વિભાજન દર્શાવે. અને બહુ સિમ્પલી ભાષામાં કહું તો આ જે વર્ધનશીલ પેશી છે તો વર્ધનશીલ પેશીના જે કોષો છે તે
कोष विभाजननी क्षमता धरावे छे। एक सिंपल रीते कहीए ने तो वर्धनशील पेशी में आवेला जे कोषो छे तो ए कोषो कोष विभाजननी क्षमता धरावे छे, एटले के कोष विभाजननी प्रक्रिया करी शके छे। जेम के धारो के आ वनस्पति छे, वनस्पतिनी आ डाळखी छे, तो आ डाळखीने मैं तोड़ी दीधी तो शुं थशे? जे स्थानेथी मैं डाळखीने तोड़ी तो ए स्थाने पाछी नवी डाळखी निर्माण पामे छे। तो आवी रीते नवी डाळखी निर्माण पामवा माटे जो जवाबदार पेशी होय ते कोण होय? तो ए वर्धनशील पेशी होय छे। जेम के आपणने कोई फूल गमे तो आपणे शुं करी दईए? तोड़ी दईए छे। तो एवुं नथी थतुं एक वार त्यांथी पुष्प तोड्यां पछी एवुं कोई दिवस नथी थतुं के त्यां पुष्प नहीं उगशे, त्यां फरी पाछुं नवुं पुष्प उगी शके छे। तो ए नवा पुष्पना उगवा माटे जो जवाबदार पेशी होय तो वर्धनशील पेशी। केम? कारण के एना पेशी में आवेला जे कोषो छे ते संभाजननी प्रक्रिया करी शके छे, एटले के कोष विभाजननी प्रक्रिया करी शके छे। तो एने शुं कहेवाय? तो वर्धनशील पेशी कहेवामां आवे छे। हवे एटले के नवा कोषो बनावी शके कोष विभाजननी प्रक्रिया द्वारा शुं थाय छे? तो नवा कोषोनो उमेरो करी शके छे, एटले के नवा कोषो बनावी शके छे। चालो त्यારે હવે જોઈએ અવર્ધનશીલ પેશી, સ્થાયી પેશી। સ્થાયી એટલે કેમ થઈ ગઈ? ફિક્સ થઈ ગયેલી પેશી। તો આ સ્થાયી પેશી જે છે તે શું કહેવાય? તો એક કોષ વિભાજન ક્ષમતા ગુમાવે છે, એટલે કે એકવાર કોષ પેશી પરિપક્વ થઈ ગયા પછી શું થશે? એ કોષ વિભાજન કરી શકશે નહીં, બરાબર? તો આવી રીતે એ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે છે અને નિશ્ચિત કાર્ય માટે એ જવાબદાર હોય છે, એટલે કે કોષ વિભાજન ક્ષમતા ગુમાવીને નિશ્ચિત કાર્ય માટે રૂપાંતરિત થયેલી પેશી કે જેને સ્થાયી પેશી કહેવામાં આવે છે। તો નિશ્ચિત કાર્ય માટે રૂપાંતરિત થયેલી પેશી એટલે શું કહેવાય? કે પાણીનું વહન કરે તો એને શું કહેવાય? નિશ્ચિત કાર્ય। અન્નનું વહન કરે તો એને શું કહેવાય? નિશ્ચિત કાર્ય। તો આવી રીતે કોષો વિભાજનની ક્ષમતા ગુમાવશે અને ગુમાવીને એક ચોક્કસ કાર્ય કરે છે, ચોક્કસ કાર્યમાં એ પરિવર્તિત થાય છે, એટલે આ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે છે। કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે એટલે કે સ્થાયી પેશી નવા કોષોનું નિર્માણ કરશે નહીં। તો આપણે આ ચેપ્ટરમાં વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી વિશે ડિટેલમાં ભણવાના છીએ। તો હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં વર્ધનશીલ પેશી વિશે ભણીશું। તબ તક કે લીએ ધન્યવાદ।